મિત્રો હવે આજે આપણે જોવું છે પહેલા આપણે જોયું ને કે સી છે ઘાયલ થઈ ગયો કોની સાથે લડીને કે મગરની સાથે લડીને લોહી રૂહાન તેને ઢળી પડ્યો આ બાજુ માથાવાળા દરબાર છે એમને ખરેખર જોઈએ તો એ સુરવીર તો હતા જ પણ એને પશુપ્રેમ પણ હતો એને સિંહ પર એને દયા આવી તો એ પોતે સિંહ પાસે જવા માટે તૈયાર થયા ત્યારે ગામના લોકોએ તેને માર્યા ઘણી વખત આપણે એમ કે એનો ઉપકાર છે તો
બધા જેમ એકબીજાની સાથે રડીને એ એકબીજાનું દુઃખ બોલીને વ્યક્ત કરતા હતા, જ્યારે આ શાંતિથી એ રડીને મૂંગો થઈને એક જગ્યાએ બેઠું હતું મૂક પ્રાણી જેમ. વિચારો કે અત્યાર સુધીમાં જોયું એ ન જોયું એવું કહોતું નવાય લાગે એવું જોયું શું? તો કે માત્ર વડા દરબાર મૃત્યુ પામ્યા તો એને સ્મશાનમાં ઘણા લોકો જોડાયા, પણ એની સાથે સાથે આ સિંહ પણ જોડાયો, અને જ્યાં સુધી એમની ચિત્તા એ બળી ન ગઈ ત્યાં સુધી એ પોતે ત્યાં ત્યાં એ બેસી રહ્યો. અને કહેવાય છે કે પછી સિંહ છે એ જે ગામમાં જેનો એનો મિત્ર હતા મતલબ દરબાર એના મિત્ર હતા એટલા માટે એ પોતે ત્યાં જતો હતો. હવે તો ત્યાં એ પણ વ્યક્તિ રહ્યા નહીં, તો હવે ત્યાં જઈને હું શું કરું? એવું એક પ્રાણી તમે વિચાર કરો એ પણ આવું વિચારી શકે છે. અને ત્યારે ગામમાં ન ગયો અને કે મારું જે પોતાનું સ્વજન તરીકે મને રાખતા હતા એ નથી વ્યક્તિ રહી, તો મારે ગામમાં ન જાવું અને પોતે કે છે ફરીથી પાછો એ જંગલમાં જતો રહે છે. અને પછી તો કહે છે કે શું થયું એ પણ કોઈને ખબર નથી સ્થિતિનું. અને આમ જુઓ તમે એક જો એ જંગલી પ્રાણી છે છતાં પણ એ મિત્રતા માણસની સાથે કેવી રાખી છે, એ તો મિત્ર એ કેવો હોવો જોઈએ એ આપણે ખરેખર એને શીખવું જોઈએ કે મિત્ર છે એક ઢાલ સરીખો મિત્ર હોવો જોઈએ. જેવી રીતે એક ઢાલ છે એ યુદ્ધનો સમય આવે ત્યારે લડતી વખતે આ માડું રાખીને રક્ષણ કરે છે, અને જ્યારે યુદ્ધ પૂરું થાય ત્યારે એ સાધન જે આપણે કહીએ ને પીઠ પાછળ એ રાખી દે છે. એમ મિત્ર એવો હોવો જોઈએ, દુઃખમાં આપણી સાથે હોવો જોઈએ, દુઃખમાં આપણી સાથે હોવો જોઈએ, સુખમાં ન હોય તો ચાલે. ચાલો તમારી રીતે કોઈ પણ સાચી મિત્રતા વિશે એક વાર્તા તમારી